वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गणित। विषय गणितनी अंदर आपणे अत्यारे पुनरावर्तन करीए छीए। तो पुनरावर्तन अंदर आपणे चेप्टर नंबर 10 नुं पुनरावर्तन कर्युं। हवे अत्यारे आपणे चेप्टर नंबर 11 नुं पुनरावर्तन चाली रह्युं छे। तो आपणे आगळना भागमां तो आपणे जोई गया के चेप्टर नंबर 11 नी अंदर आपणे शुं जोयुं, तो के आपणे ए जोयुं के गुंजासनो नानो एकम मोटो एकम कयो छे। गुंजासनो एटले के प्रवाही मापवा माटेनो। गुंजास कोनामां मापवामां आवे छे? तो के गुंजास जे छे प्रवाहीमां मापवामां आवे छे। शेमां मापवामां आवे छे? प्रवाहीमां मापવામાં આવે છે, એટલે કે પ્રવાહી જે છે એને ગુંજાસ કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ગુંજાસનો નાનો એકમ અને મોટો એકમ આપણે જોઈ ગયા, બરાબર? તો નાનો એકમ અને મોટા એકમમાં આપણે જે જોયું એ આપણે શું જોયું? તો કે નાનો એકમ જે છે ગુંજાસનો એ મિલીલીટર છે, એટલે ગુંજાસના બે એકમો છે। કયા કયા? કે લીટર અને મિલીલીટર। તો લીટર જે છે એ ગુંજાસનો મોટો એકમ છે અને મિલીલીટર જે છે એ ગુંજાસનો નાનો એકમ છે। તો કે લીટર અને મિલીલીટર શા માટે ઉપયોગમાં આવે છે? તો કે લીટર અને મિલીલીટર જે છે એ પ્રવાહી માપવા માટે ઉપયોગમાં આવે છે। પ્રવાહી એટલે કે જે વસ્તુઓ આપણે જે ઢોળીએ અને વહેવા માંડે એને કહેવાય છે પ્રવાહી। એટલે કે તેમાં તમે પાણી લઈ શકો, તેલ લઈ શકો, દૂધ લઈ શકો, પછી કોઈ પણ જ્યુસ જે છે એ પણ લઈ શકો, કે એ વસ્તુ ઢોળાય એટલે એ બધું જે છે એ આપણે એને ઊભું રાખી શકીએ ને એ જે છે એ વહેવા માંડે છે। તો એવી રીતે જે પ્રવાહી હોય છે એ બધું જ પ્રવાહી લીટર અને મિલીલીટરમાં માપવામાં આવે છે। લીટર અને મિલીલીટર એટલે મિલીલીટરને ટૂંકમાં કહેવામાં આવે છે મિલી। તો લીટર જે શબ્દ છે એ મોટો શબ્દ છે, એટલે કે ગુંજાસનો મોટો એકમ છે। જેમ કિલોગ્રામ અને ગ્રામમાં બે આવે છે, કિલોગ્રામ મોટો અને ગ્રામ નાનો, એવી રીતે લીટર અને મિલીલીટરમાં લીટર જે છે એ મોટો એકમ છે અને મિલીલીટર જે છે એ નાનો એકમ કહેવાય છે લીટર અને મિલીલીટરમાં। તો જે લીટર જે છે એ મોટો એકમ અને મિલીલીટર એટલે કે એ નાનો એકમ, મિલીલીટરને ટૂંકમાં મિલી કહેવાય છે। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પુનરાવર્તનમાં પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 12। તો પ્રશ્ન નંબર 11 સુધીમાં આપણે એ ભણી ગયા કે નાનો એકમ મોટો એકમ ગુંજાસનો, બરાબર? ત્યાર પછી આપણે એ ભણ્યા હતા કે એક લીટરથી વધુ પાણી શેમાં સમાઈ શકે અને એક લીટરથી ઓછું પાણી શેમાં સમાઈ શકે। તો કે આપણે એમાં આપણે ઉદાહરણ તરીકે લીધું હતું કે વાટકો હતો, પ્યાલો, જગ, માટલું, ડોલ, તગારું, તપેલી, તો એ બધું વસ્તુ આપણને આપેલી હતી અને એમાં આપણે લખવાનું હતું કે એમાં એક લીટરથી વધારે પાણી સમાય છે કે એક લીટરથી ઓછું પાણી સમાય છે, જે આપણે એમાં લખવાનું હતું। પછી એ પહેલાં આપણે એ ભણ્યા હતા કે પ્રાણી અને પક્ષીઓ આપેલા હતા અને જે પ્રાણી અને પક્ષી આપેલા હતા એ પ્રાણી અને પક્ષી કેટલું પાણી પી શકે, એક લીટરથી વધુ કે એક લીટરથી ઓછું, એ આપણે ભણ્યા હતા। ત્યાર પછી જે ભણ્યા હતા એમાં આપણને ચિત્ર આપેલા હતા અને એ ચિત્રમાં આપેલું હતું કે ત્રણ ચિત્ર હતા અને એમાંથી સૌથી વધારે હતા એમાં ખરાની નિશાની કરવાની હતી અને સૌથી ઓછું ભરેલું હોય પ્રવાહી એમાં આપણે ખોટાની નિશાની કરવાની હતી। ત્યાર પછી આપણે એ ભણ્યા હતા કે જો લીટરનું વસ્તુ ભરેલી હોય, એટલે કે લીટરનું જે બીકર હોય એ ભરેલું હોય, તો એમાં કેટલા કાપા સુધી ભરેલું છે એ નથી જોવાનું, પણ કેટલા કાપા સુધી હજુ એમાં આપણે પ્રવાહી ભરી શકાય, કેટલું સમાવી શકાય, એટલા કાપા આપણે એમાં લખવાના હતા। ત્યારબાદ હવે આવે છે પ્રશ્ન નંબર 12। તો પ્રશ્ન નંબર 12માં છે કે સાચી જોડ બનાવો। સાચી જોડ બનાવો એટલે કે જોડકા જોડવાના છે। શું કરવાનું છે? તો કે આપણે જોડકા જોડવાના છે। તો જોડકા એવી રીતે જોડવાના છે કે આપણને અમુક એવી વસ્તુ આપેલી છે જે વસ્તુમાં કેટલું પ્રવાહી સમાય છે એની સાથે સાચા જોડ આપણે જોડવાના છે। તો પહેલું આપણને જે ચિત્ર છે આપણને આપેલો છે તેલનું, તેલના ડબ્બાનું, એટલે કે તેલનું એટલે કે તેલના ડબ્બાનું ચિત્ર આપેલું છે। ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે એ આપણા ઘરમાં, એટલે કે આપણા ઘરના ઘરની છત ઉપર અથવા તો ધાબા ઉપર જે ટાંકાઓ હોય છે એ ટાંકાનું ચિત્ર છે જેમાં પાણી ભરવામાં આવે છે। ત્યારબાદ જે ચિત્ર આપેલું છે એ છે માટલાનું ચિત્ર। તો માટલાની અંદર આપણે શું ભરીએ છીએ? પાણી ભરીએ છીએ, તો એ પાણીનું એટલે પાણીના માટલાનું ચિત્ર છે। ત્યાર પછી જે ચિત્ર છે એ બોટલનું ચિત્ર છે, જેમાં આપણે પાણી ભરીએ એની બોટલનું ચિત્ર છે। અને ત્યારબાદ જે ચિત્ર આપેલું છે એ દૂધ માપવા માટેનું માપ્યું છે, કે દૂધ જે આપણા ઘરે દૂધવાળા આવતા હોય તો દૂધવાળા ભાઈ જે છે એની પાસે આવા માપ્યા હોય છે, જેના દ્વારા એ દૂધ માપીને આમાં આપણને આપે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ કહેવાનું છે કે આમાં કેટલી કેટલી વસ્તુ સમાઈ શકે છે।
તો હવે છે તેલનો ડબ્બો, તો આપણા ઘરમાં જે તેલનો ડબ્બો હોય એમાં કેટલા લીટર તેલ હોય છે ખબર છે તમને? તો કે એમાં 15 લિટર તેલ આવે છે. તો આમાં 15 લિટર ક્યાં આપ્યું છે? અહીંયા છે 12 લિટર, 1 લિટર, 500 મિલી, 15 લિટર અહીંયા આપ્યું છે. તો આપણે તેલના ડબ્બાને 15 લિટર સાથે જોડીશું, કેમ કે તેલના ડબ્બાની અંદર તમે ઘરે પણ તમે મમ્મીને અથવા તો પપ્પાને પૂછો કે તેલના ડબ્બામાં કેટલું તેલ આવે છે તો જોજો, અને જો ના પૂછો તો આપણા ઘરમાં જે તેલનો ડબ્બો હોય એમાં તમારે લખેલું જોઈ લેવાનું, તો એમાં તમને લખેલું પણ હશે 15 લિટર. જો તો તેલના ડબ્બામાં આપણે 15 લિટર સાથે જોડી દેવાનું. ત્યારબાદ છે પાણીનો ટાંકો. હવે પાણીના ટાંકામાં તો આ બધા જ કરતાં વધારે પાણી સમાશે, એટલે સૌથી મોટી સંખ્યા હશે એમાં આપણે જોડીશું. ચાલો 12 લિટર, 1 લિટર, 500 મિલી. 500 મિલી એટલે તો નાનું થશે, કેમ કે મિલી જે છે એ નાનો એકમ છે. 15 લિટર તો આપણે જોડી દીધું, અને હવે છે 1000 લિટર. તો ટાંકામાં જે છે 1000 લિટર પાણી સમાય છે. હવે ટાંકા જે છે બધાના ઘરે અલગ અલગ હોય છે, એટલે કે કોઈના ઘરે 1000 લિટરવાળો પાણી સમાય એટલો ટાંકો હોય, કોઈના ઘરે 1500 લિટર પાણી સમાય એવડો ટાંકો હોય, કોઈના ઘરે 2000 લિટર પાણી સમાય એવડો ટાંકો હોય. બધાના ઘરે ટાંકા નાના મોટા હોય છે, પરંતુ આપણને અહીંયા 1000 લિટર આપ્યું છે તો આપણે એ ટાંકાને ચિત્ર સાથે જોડીશું. હવે ત્યારબાદ આપણને ચિત્ર આપેલું છે માટલાનું. શાનું ચિત્ર આપેલું છે? માટલાનું. અને હવે અહીંયા 3 ચિત્ર વધ્યા છે, અને આપણને અહીંયા 3 જોડવાના પણ વધ્યા છે. તો હવે આ બે કરતાં જે વધારે હશે એમાં આપણે વધારે સાથે જોડીશું, કેમ કે માટલામાં આ બંને કરતાં વધારે પ્રવાહી સમાવી શકાય. તો જો 12 લિટર, 1 લિટર અને 500 મિલી, તો શું વધારે છે? 12 લિટર. તો માટલામાં કેટલું સમાય? તો કે 12 લિટર પાણી સમાઈ શકે છે, બરાબર અત્યારના અહીંયા જોડકા પ્રમાણે. તો આપણે એને જોડીશું 12 લિટર સાથે. હવે ત્યારબાદ છે બોટલ. તો બોટલમાં હવે 1 લિટર પાણી સમાશે કે 500 મિલી? તો બોટલ કરતાં દૂધ માપવાનું માપ્યું નાનું હોય છે, એટલે બોટલમાં દૂધ કરતાં વધારે 1 લિટર પાણી સમાશે. ચાલો હવે અહીંયા આપણે જોડીશું 1 લિટર સાથે. હવે વિદ્યાર્થી મિત્રો, 1 લિટર ક્યારે થાય? તો કે 1000 મિલીલિટર બરાબર 1 લિટર થાય છે. કેવી રીતે થશે? તો કે 1000 મિલીલિટર બરાબર 1 લિટર થશે, કેમ કે મિલીલિટર નાનું છે, અહીંયા 500, અને હજી બીજું 500 આવે ત્યારે 1 લિટર પૂરું થાય છે. ચાલો હવે દૂધ માપવાનું માપ્યું અને અહીંયા 500 મિલી વધ્યું છે, તો આપણે તેને તેની સાથે જોડી દઈએ. દૂધ માપવાનું માપ્યું અને અહીંયા 500 મિલી સાથે આપણે અહીંયા જોડવાનું છે, બરાબર. તો આપણે જોડકા જોડી દીધા, તેલનો ડબ્બો 15 લિટર, પાણી ભરવા માટેનો ટાંકો 1000 લિટર, પછી પાણી ભરવા માટેનું માટલું 12 લિટર, પાણી ભરવા માટેની બોટલ 1 લિટર, અને દૂધ માપવા માટેનું માપ્યામાં 500 મિલી સમાય છે. આપણે ml ઘણીવાર બોલતા હોય, ml એટલે થાય છે મિલી, બરાબર. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તો આગળનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 13. તો એમાં સૂચના આપેલી છે કે 1 લિટરથી ઓછું પ્રવાહી સમાતું હોય, શું કીધું છે? 1 લિટરથી ઓછું પ્રવાહી સમાતું હોય તેવા વાસણોની યાદી બનાવી. શું બનાવવાનું છે? તો કેવા વાસણોની? તો કે 1 લિટરથી ઓછું પ્રવાહી સમાવી શકાય તેવા વાસણની યાદી બનાવવાની છે. કોઈ પણ એકનું ચિત્ર દોરો, એટલે કે એની અહીંયા યાદી બનાવવાની, અને એમાંથી કોઈ પણ એકનું અહીંયા ચિત્ર દોરવાનું છે. અને 1 લિટરથી વધુ પ્રવાહી સમાય શકતા હોય તેવા વાસણની યાદી બનાવો. 1 લિટરથી જે વધુ પ્રવાહી સમાવી શકતા હોય એની અહીંયા યાદી બનાવવાની, એટલે કે કઈ કઈ વસ્તુ એવી છે જેમાં આપણે 1 લિટરથી વધુ પાણી સમાય એ અહીંયા લખવાનું છે. અને એ લખાઈ જાય પછી કોઈ પણ એકનું ચિત્ર દોરો. આપણે જે અહીંયા યાદીમાં નામ લખીએ છીએ એમાંથી કોઈ પણ એકનું ચિત્ર અહીંયા દોરવાનું છે. તો ચાલો હવે 1 લિટરથી ઓછું પ્રવાહી સમાતું હોય તેવા વાસણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું હતું, તેમાં આપણને નામ આપેલા હતા, અને નીચે ફક્ત આપણે એમ લખવાનું હતું કે ઓછું સમય અને વધારે સમય, એવું આપણે લખતા હતા, બરાબર. તો હવે 1 લિટરથી ઓછું પ્રવાહી સમાવી શકાય એવા કયા કયા વાસણો હશે? તો કે એવા વાસણોમાં આપણે લઈએ તો અહીંયા પહેલાં આવશે ગ્લાસ. ગ્લાસમાં 1 લિટરથી કેવું પાણી સમાય? તો કે ઓછું પાણી સમાય છે ગ્લાસ. પછી આવશે વાટકો. તો વાટકામાં પણ 1 લિટરથી ઓછું પાણી સમાય છે, તો અહીંયા આવશે વાટકો. ત્યારબાદ આપણે નાની બોટલ પણ લખી શકીએ છીએ. શું આવશે? નાની બોટલ. તો ત્યારબાદ આવશે નાની તપેલી. તો નાની તપેલીમાં પણ 1 લિટરથી ઓછું પાણી સમાય છે. તો નાની તપેલી છે તો એમાં પણ 1 લિટરથી ઓછું પાણી સમાય છે. હવે જો એની સામે મોટી તપેલી હોત તો એમાં 1 લિટરથી વધારે પાણી સમાત. હવે આપણે આગળ જે છે એમાં પ્રયોગ જોયો હતો, તો એમાં હતું
આપણે આસપાસની ચોપડીમાં જોયું હતું બરાબર કે એમાં ટીપે ટીપે ચમચી ભરાતી હતી, તો એ ચમચીમાં પણ એક લીટરથી ઓછું પાણી સમાય, તો અહીંયા ચમચી આવશે, તો અહીંયા આવશે ચમચી. શું આવશે? ચમચી. ત્યારબાદ હવે લખવાનું છે વગેરે, કેમ કે ઘણા બધા એવા વાસણો હોય છે કે જે આપણે અહીંયા સંભાળી ના શકીએ, એટલે વગેરે લખી દઈએ એટલે એમાં પછી પણ ચાલતું રહે એવી રીતે, બરાબર. તો આપણે શું અહીંયા પૂછ્યું હતું કે એક લીટરથી ઓછું પ્રવાહી સમાતું હોય તેવા વાસણો, તો એક લીટરથી ઓછું સમાતું એવા વાસણો આપણે લખીએ કે ગ્લાસ, વાટકો, નાની બોટલ, નાની તપેલી અને ચમચી. તો હવે આપણે અહીંયા એકનું ચિત્ર દોરવાનું કીધું છે, તો ચાલો આપણે અહીંયા એકનું ચિત્ર દોરીએ. તો હવે હું અહીંયા ચિત્ર દોરું છું ગ્લાસનું. શાનું ચિત્ર? ગ્લાસ, જે આપણે દોરાઈ ગયું છે. શાનું? તમારી સ્વાપોથીમાં તમે દોરાઈ ગયું છે, પરંતુ એ હવે જુઓ કે કેવી રીતે એકવાર દોરવું, બરાબર. હવે તમને પરીક્ષામાં પૂછાય તો તમે અહીંયા દોરી શકો. તો આવી રીતે ગ્લાસનું ચિત્ર દોરાય છે, બરાબર. હવે આ થયું ગ્લાસનું ચિત્ર, એટલે કે આપણને એવું કીધું છે કે એક લીટરથી ઓછું સમાતું હોય એની યાદી બનાવવાની છે, તો યાદી બનાવી દીધી અને એમ કીધું છે કે એમાંથી કોઈ પણ એકની ચિત્ર દોરવાનું છે. તો હવે અહીંયા દોરાઈ ગયું ચિત્ર. ચાલો હવે ત્યારબાદ આપણને કીધું છે કે એક લીટરથી વધુ પ્રવાહી સમાતું હોય તેવા વાસણો. એક લીટરથી વધુ પ્રવાહી સમાઈ શકે તેવા વાસણોમાં પહેલાં આવશે, આપણે જોયું હતું આગળ, તો એમાં આવશે તપેલું. તો મોટું તપેલું હોય એમાં આપણે એક લીટરથી વધુ પાણી સમાઈ શકાય છે. પછી આવશે તગારું. પછી ત્યારબાદ આવશે પાણીનો જગ. તો પાણીનો જે જગ હોય છે એમાં પણ એક લીટરથી વધુ પાણી સમાય છે. તો અહીંયા આપણે લખીશું પાણીનો જગ, પણ કેવો? તો કે મોટો હોય તો જ, એટલે કાઉસમાં લખવું પડશે કે મોટો. ત્યાર પછી આપણે અહીંયા લખીશું માટલું. તો માટલું છે એમાં પણ આપણે વધારે પાણી સમાવી શકાય છે, એક લીટરથી વધારે. હવે વગેરે વગેરે વગેરે, કેમ કે બીજા ઘણા બધા એવા વાસણો હોય કે જેમાં એક લીટરથી વધારે પાણી સમાડી શકાય છે. તો ચાલો હવે અહીંયા આપણે દોરવાનું છે માટલાનું ચિત્ર. શાનું ચિત્ર? તો આપણે અહીંયા દોરીશું માટલું. તો ચાલો હવે માટલાનું ચિત્ર જે છે આવી રીતે દોરવાનું છે, બરાબર. તમારે જોવાનું છે કે હું માટલાનું ચિત્ર કેવી રીતે દોરું છું. તો જુઓ અહીંયાથી આપણે આવી રીતે આકાર લેશું, બરાબર. જેને જેવું આવડે એવી રીતે આપણે દોરવાનું છે, પણ વ્યવસ્થિત રીતે થોડું દોરવાનું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ માટલાનું ચિત્ર દોરવાનું. તમે બધાએ માટલું તો જોયું છે, એટલે તમને તો બધાને ખ્યાલ જ હોય કે માટલું કેવું હોય છે, બરાબર. આવી રીતે માટલાનું ચિત્ર દોરવાનું. હવે માટલું તો આમની તો રહે નહીં, એટલે નીચે મૂકવા માટેનું પણ હોય, એટલે આપણે એ પણ દોરી દેવાનું. દોરી દીધું માટલાનું ચિત્ર. ચાલો હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળના પ્રશ્નમાં, એટલે કે 14મો પ્રશ્ન, તો 14ના પ્રશ્નમાં આપણને આ પૂછેલું છે કે નીચે આપેલ પાણી ભરેલ જગ પરથી પ્રશ્નોના ઉત્તર આપો. એટલે કે અહીંયા જગ ભરેલા છે એના પરથી આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ નંબરનો જગ 100 મિલી, બી નંબરનો જગમાં 300 મિલી, સી નંબરના જગમાં 1 લિટર, ડી નંબરના જગમાં 500 મિલી અને ઈ નંબરના જગમાં 400 મિલી છે. હવે મિલી એટલે કે ml પણ થાય છે. એટલે પહેલું, કયા જગમાં સૌથી વધારે પાણી છે અને કેટલું છે? તો જુઓ સૌથી વધારે પાણી કયા જગમાં છે, આખો ભરેલો આ છે, તો એ જગ કયો છે? સી. તો અહીંયા આપણે લખીશું જગ સી. શું આવશે? જગ સી. હવે પૂછ્યું છે કેટલું પાણી છે, તો 1 લિટર છે, તો આપણે અલ્પવિરામ કરીને લખીશું કે 1 લિટર. ત્યારબાદ છે કે કયા જગમાં સૌથી ઓછું પાણી છે. શું આપેલું છે? સૌથી ઓછું. તો જો સૌથી ઓછું પાણી કયા જગમાં છે, તો કે એમાં. તો અહીંયા લખીશું આપણે જગ એ. શું લખવાનું? જગ એ. અલ્પવિરામ કરીશું કેમ કે અહીંયા પૂછેલું છે કેટલું. તો કેટલું છે? તો કે 100 મિલી છે. 100 મિલી. ત્રીજું, કયા બે જગનું પાણી જગ ઈ જેટલું થશે. હવે જગ ઈનું કેટલું છે? 400. એ કયા બે જગનું, કયા એવા બે જગ લઈએ કે જેનું આપણે ભેગું કરીએ તો એ 400 મિલી થશે. તો જુઓ હવે જગ એમાં 100 છે અને જગ બીમાં 300 છે. 300 મિલી અને 100 મિલી ભેગા કરીએ એટલે 300 ને 100 400 થશે. એટલે કયા કયા જગ થશે? તો કે જગ એ અને જગ બી. તો અહીંયા આપણે લખવાનું જગ એ અને જગ બી.
એમ કે જગ એ અને જગ બીનું બેનું પાણી ભેગું કરી દઈએ એટલે જગ ઈ જેટલું પાણી થઈ જાય. કેટલું? તો કે 400 મિલી પાણી થઈ જાય. 4 નંબર, જગ સી જેટલું પાણી કરવા. જગ એમાં કયા બે જગનું પાણી રેડવું પડે? જગ સી જેટલું, 1 લિટર, તો એમાં એટલું જ પાણી કરવું છે. તો એમાં એક, અત્યારે તો 100 મિલી તો છે જ, હવે એમાં કેટલું પાણી નાખીએ એટલે કે કયા કયા જગ એમાં નાખીએ? તો કે જગ સી જેટલું પાણી થઈ જાય. હવે આપણા 100 છે એટલે કે આમાં કેટલું છે? 1 લિટર. 1 લિટર એટલે કે આમાં 1000 મિલી લિટર કરવું પડે, એટલે કે આમાં 900 મિલી પાણી હજી નાખવું પડે. તો જગ ડી અને જગ ઈ 500 અને 400 બંને ભેગું કરીશું એટલે આપણને જવાબ મળશે 900. જો ખ્યાલ ન આવે તો આપણે અહીંયા કરી જોઈએ, બરાબર. 500 વત્તા 400, તો 0 અને 0 0 0 અને 0 0, 5 ને 4 9, એ જવાબ કેટલો આવશે? 900. કેમ કે આમાં હવે કેટલાની જરૂર છે? તો કે 900ની જરૂર છે, 100 છે એટલે 900 ને 100 કરીએ એટલે કેટલા આવશે? 1000. મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે 1000 મિલીલીટર બરાબર 1 લિટર થાય છે. 1000 મિલીલીટર બરાબર 1 લિટર થાય છે, બરાબર. તો હવે આમાં આપણને એવું જ કીધું કે જગ સીમાં જેટલું પાણી કરવા, જગ સી જેટલું પાણી જગ એમાં કરવું છે, તો જગ ડી અને જગ ઈ એમાં રેડીએ એટલે થઈ જાય. તો અહીંયા આપણે લખવાનું જગ ડી અને જગ ઈ એમાં રેડીએ એટલે જગ સી જેટલું પાણી થઈ જાય. ત્યારબાદ 5મું, જગ ડીનું પાણી જગ ઈના પાણી કરતાં કેટલું વધારે છે? જગ ડીનું પાણી જગ ઈના પાણી કરતાં કેટલું વધારે છે? 500 અને 400 છે. તો હવે શું કરવાના? તો કે જગ ડીના પાણીમાંથી જગ ઈનું પાણી બાદ કરીએ એટલે કે કેટલું ઓછું થશે? તો કે 100 મિલી ઓછું થશે. તો અહીંયા આપણે લખીશું 100 મિલી. શું લખીશું? 100 મિલી, બરાબર. હવે આગળ જોઈએ. આગળ 6 નંબર, જગ એનું પાણી જગ સીના પાણી કરતાં કેટલું ઓછું છે? શું કીધું છે? કે જગ એનું પાણી જગ સીના પાણી કરતાં કેટલું ઓછું છે? તો ચાલો આપણે જોઈએ. જગ એનું પાણી જગ સીના પાણી કરતાં કેટલું ઓછું છે? તો 1 લિટર છે એટલે 1 લિટર એટલે કેટલા થશે? તો કે 1000 મિલીલીટર. તો આમાં તો 100 જ મિલી છે એટલે કેટલું ઓછું થશે? તો કે 900 મિલી. તો આપણે લખીએ 900 મિલી. તો અહીંયા આપણે થશે 900 મિલી. 900 મિલી એટલા માટે કે 100 મિલી તો એ જગમાં છે જ, એટલા માટે, બરાબર. 7 નંબર, જગ ઈમાં કેટલું પાણી રેડીએ તો જગ સી જેટલું પાણી થાય. હવે જગ ઈમાં કેટલું પાણી રેડવી તો જગ સી જેટલું પાણી થાય? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ શું કીધું હતું. તો કે જગ ઈમાં કેટલું પાણી રેડીએ તો જગ સી જેટલું પાણી થાય. હવે આમાં 400 મિલી છે અને આ 1000 મિલી કહેવાય, બરાબર. તો 1000 મિલી અને 400 મિલી, તો હજી એમાં કેટલું પાણી રેડવું પડે? તો જો 400 પછી 500 600 700 800 અને 900, એટલે કેટલું થયું? તો કે 600 મિલી સુધી અને પાણી રેડવું પડે. તો ચાલો હવે ત્યાં લખીએ જવાબમાં. તો અહીંયા 7 નંબરમાં આવશે 600 મિલી. 600 મિલી એટલા માટે કે જગ ઈમાં 400 મિલી પાણી તો છે જ, એટલે 600 મિલી પાણી રેડીએ એટલે જગ સી જેટલું પાણી થઈ જાય. હવે 8 નંબર, જગ સીમાંથી કેટલું પાણી કાઢી લઈએ તો જગ બી જેટલું પાણી થાય. હવે જગ સીમાંથી કેટલું એવું પાણી કાઢી લઈએ તો જગ બી જેટલું પાણી થાય? તો ચાલો આપણે જોઈએ. તો જગ સીમાં 1 લિટર પાણી છે અને જગ બીમાં 300 મિલી પાણી છે, એટલે 1 લિટર એટલે કેટલા થશે? મેં તમને કહ્યું પ્રમાણે 1000 થશે, એટલે કે 1000માંથી કેટલા બાદ કરી દેવાના? 300 બાદ કરી દેવાના. જુઓ, હવે 300 બાદ કરીએ એટલે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. આ શૂન્ય પહેલું છે કેમ કે આ 2 શૂન્ય તો બાદ થઈ ગયા, પરંતુ આ શૂન્ય બાદ નહીં એટલે 10 આવશે. અને આની ઉપર કેટલા આવશે? તો કે શૂન્ય આવશે. તો 10માંથી 3 જાય એટલે અહીં આપણને 7 મળશે, એટલે 700. એટલે હવે આમાંથી 700 લિટર પાણી કાઢી લઈએ તો 300 લિટર જેટલું પાણી થાય. આપણને શું કીધું છે? તો આપણને એમ કીધું છે કે જગ સીમાંથી કેટલું પાણી કાઢી લઈએ તો જગ બી જેટલું પાણી થાય. એટલે જગ સીમાંથી જો 700 મિલીલીટર પાણી કાઢી લઈએ તો જગ બી જેટલું પાણી થાય. કેટલું પાણી થઈ જશે તો આમાં? તો કે 300 મિલી પાણી થઈ જશે. તો આપણે જવાબમાં આવશે 700 મિલી. કેટલા આવશે? 700 મિલી. કેમ કે જો અહીંયા શૂન્યમાંથી શૂન્ય ગયા એટલે શૂન્ય વધ્યા, શૂન્ય માંથી શૂન્ય ગયા એટલે શૂન્ય. પહેલું શૂન્ય છે એટલે
दस आवशे बराबर, ए दस माथी त्रण जाए एटले एक वधे ना, एक पर पण शून्य आवशे केम के अहीं दस को लीधो एटले अहीं पण लेवो पड़शे। एटले आ शून्य माथे दस को लीधो एटले दस माथी त्रण जाए एटले सात जवाब आवशे, एटले 700 मिली। एटले आमांथी 700 मिली निकली जाए एटले 300 मिली बचे, एटले आ बन्ने पछी सरखुं थई जाय। जो आमांथी 700 मिली पाणी काढी લેવામાંથી આવે તો ચાલો, તો 8 નંબરમાં જવાબ આવશે 700 મિલી, તો લખીએ અહીંયા આવશે 700 મિલી, શું આવશે તો કે 700 મિલી। હવે 9 નંબર, જગ ઈ અને જગ એનું કુલ પાણી કેટલું થશે? કુલ એટલે કે બંનેનો સરવાળો કરીએ, કે જગ ઈનું પાણી અને જગ એના પાણીનો આપણે સરવાળો કરીએ, તો ચાલો જોઈએ। તો જગ ઈમાં 400 છે અને જગ એમાં 100 છે, શું કીધું તું આપણને કે જગ ઈ અને જગ ઈનું કુલ પાણી કેટલું થાય? તો 400 અને 100 એટલે કેટલા થશે? 500, એટલે કુલ બંનેનું પાણી કેટલું થશે? તો કુલ બંનેનું પાણી 500 મિલી થાય। કુલ છે એટલે સરવાળો કરવાનો, એટલે 400માં 100 ઉમેરે એટલે 500 મળે, એટલે 500 મિલી થશે। તો ચાલો આપણે જવાબમાં લખીએ 500 મિલી, તો અહીંયા આવશે જવાબમાં 500 મિલી, તો અહીંયા લખી દેવાનું 500 મિલી। ત્યારબાદ 10 નંબર, તો 10 નંબરમાં કીધું છે કે જગ બી જેટલું પાણી કરવા જગ ડી અને જગ ઈમાંથી કેટલું પાણી કાઢવું પડે? હવે જગ ડીનું પણ પૂછ્યું છે અને જગ ઈનું પણ પૂછ્યું છે, એટલે આપણે બંનેનું લખવાનું છે કે જગ બી જેટલું પાણી કરવાનું છે। તો ચાલો આપણે જોઈએ જગમાં, જો ફરીથી સવાલ બોલું છું કે જગ બી જેટલું પાણી કરવા, જગ બી જેટલું પાણી કરવા જગ ડી, કોનું કીધું છે તો કે જગ ડી અને જગ ઈમાંથી કેટલું પાણી કાઢવું પડે? હવે આમાં કેટલું પાણી છે? તો કે જગ બીમાં પાણી છે 300 મિલી અને જગ ડીમાં છે 500, તો 500માંથી શું કરવાના? 300ને બાદ કરવાના, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, અને 5માંથી 3 બાદ કરીએ એટલે કે 3 પછી કેટલા આવશે? તો કે 4 અને 5 એટલે અહીંયા 200, કેટલો જવાબ આવશે? ડી માટે આવશે 200 જવાબ, કેટલો આવશે? તો કે 200, અને ઈ તો ઈમાં કેટલા આપેલા છે? તો ઈમાં જે છે એ 400 આપેલા છે, અને 400માંથી 300 બાદ કરીએ એટલે શૂન્યમાંથી જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, અને 4માંથી 3 જાય તો 1 એટલે, તો આપણે લખવાનું રહેશે કે જગ બી જેટલું પાણી કરવા જગ ડીને 200 મિલી પાણી કાઢવું પડે અને જગ ઈને 100 મિલી પાણી કાઢવું પડે। તો ચાલો આપણે જવાબ લખીએ, તો જવાબમાં આવશે કે જગ ડીનું પહેલાં આપ્યું છે તો આપણે ડીનું લખીએ, જગ ડી માંથી કેટલું પાણી કાઢવું પડે એમાં તું 200 મિલી, તો આપણે અહીંયા લખીશું 200 મિલી, અને જગ ઈમાંથી અને જગ ઈમાંથી 100 મિલી પાણી કાઢવું પડે, ત્યારે કોના જેટલું થશે? ત્યારે જગ બી જેટલું પાણી થશે, એટલે અહીંયા લખવાનું છે ખાલી એટલું જ તે કે કાઢવું, પાણી કાઢવું પડશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી, આગળના ભાગમાં આગળના પ્રશ્નથી જોઈશું। વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો।